નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં મેં બે વાલીઓને ચર્ચા કરતા સાંભળ્યા એમાં એક વાલી બીજાને કહેતા હતા કે મારા બાળકની સ્કૂલ બરાબર છે જ નહીં મારે બદલી નાખવી છે તો બીજાએ પૂછ્યું કેમ તો હમણે કારણ એવું આપ્યું કે મારા બાળકની સ્કૂલ જે છે એ એને હોમવર્ક ઓછું આપે છે તો હવે પ્રશ્ન એ થાય કે શું વધુ હોમવર્ક આપતી શાળા સારી શાળા કહેવાય આ તો પહેલાં જેવું થયું કે વધુ જમાડતી માતા સારી માતા કહેવાય કે પોષણયુક્ત ગુણવત્તાયુક્ત ખોરાક જમાડતી માતા સારી માતા કહેવાય આ એટલું સીધું સાદું અને સ્પષ્ટ છે છતાં પણ સરળતા માટે આપણે સમજી લઈએ પહેલું હોમવર્કના ત્રણ પ્રકાર પડે છે એમાં પહેલો જે છે એ છે પ્રિપેરેટરી હોમવર્ક એટલે કે આવતીકાલે જે પાઠ ચાલવાનો છે જે પ્રકરણ ચાલવાનો છે એને સંલગ્ન કોઈ બાબત વિશે તમે જાણતા આવજો એમ શિક્ષક કહે છે ત્યારે શિક્ષક બાળકોને માનસિક રીતે એ પાઠમાં ઉમેરે છે જોડે છે એનો પ્રવેશ કરાવે છે આ સિવાય એનો બીજો પ્રકાર છે એ છે પ્રેક્ટિસ હોમવર્ક એટલે કેટલા ખ્યાલો કેટલાક કોન્સેપ્ટ સંકલ્પનાઓ એવી હોય છે કે જેનું થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડે મહાવરો કરવો પડે જેમ કે ગણિતના દાખલાઓ છે સ્પેલિંગ્સ છે વાક્ય રચનાઓ છે આ બધી એવી બાબતો છે કે જેમાં આપણે વધારે પ્રેક્ટિસ કરવી પડે તો એમાં ચોક્કસપણે બાળકોએ પેન પેન્સિલ લેવા પડે છે પણ ત્રીજો જેમાં આપણે સૌએ બહુ જ કામ કરવાની જરૂર છે એ છે ઇન્સ્પાયરિંગ હોમવર્ક એવું હોમવર્ક જે બાળકોને કશુંક નવું શોધવા વિચારવા પ્રેરે તમે વિચાર કરો કે તમારું બાળક જે શાળામાં ભણે છે એમાંથી એમાં આ ત્રણમાંથી કયા પ્રકારનું હોમવર્ક વધુ આપવામાં આવે છે જો ઇન્સ્પાયરિંગ હોમવર્ક વધુ આપવામાં આવતું હોય તો એ શાળા મારી દૃષ્ટિએ સારી છે હા આપણે જો એમ માનતા હોઈએ કે હોમવર્ક એટલે લખવું તો એ આપણો સૌથી મોટો વેમ છે હોમવર્ક એટલે માત્ર લખવું નહીં લખવું એ હોમવર્કનો એક નાનકડો ભાગ છે જેમ એક ઝાડને જંગલ કહેવાતું નથી એમ જ લેખિત હોમવર્કને પણ સમગ્ર દ્રષ્ટિએ જોતા હોમવર્ક કહી શકાય નહીં પણ વાલી તરીકે જો આપને એમ લાગતું હોય કે બાળકોને વધુ લેખિત હોમવર્ક આપવો જેથી એ અમને ઓછા હેરાન કરે તો આપણે સૌએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે શું આમ કરવાથી ક્યાંક ને ક્યાંક આપણે બાળુછેરની જવાબદારીમાંથી છટકવા તો નથી માગતા ને અને જો જવાબ હા હોય તો પછી દરેક વાલીએ જરા વધારે ચિંતન કરવાની જરૂર છે એવું મને લાગે છે તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે શાળા પાસે જાઓ ત્યારે એવી અપેક્ષા બિલકુલ ન રાખો કે મારા બાળકને વધુ લેખિત હોમવર્ક આપો ના એની પાસે એવી અપેક્ષા ચોક્કસ રાખો કે મારા બાળકને વિચાર પ્રેરિત કરે એવું હોમવર્ક આપો જેમાં એણે લોકોને મળવાનું થાય પુસ્તકાલયમાં જવાનું થાય કેટલાક સર્વે કરવાના થાય કેટલું ઓનલાઈન સર્ચ કરવાનું થાય આ બધું જેમાં આવતું હોય એ હોમવર્કને આપણે ઇન્સ્પાયરિંગ હોમવર્ક કહીએ છીએ તો મારી દૃષ્ટિએ હવે પહેલાં વાલીનો જવાબ જે હતો જે પ્રશ્ન હતો એનો જવાબ એને મળી ગયો છે મને આશા છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ